લોકડાઉન વચ્ચે કામધંધા બંધ થતા વતનની વાટ શ્રમિકો પકડી રહ્યા છે ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જનારાઓની સંખ્યા મોટી હોય બુધવારે સવારે સુરતના વરાછા ફ્લાયઓવર બ્રિજ પર 2 કિલોમીટર સુધી લાંબી બસોની કતારો જોવા મળી હતી. સુરત શહેરમાં વસતા ગુજરાતના અલગ અલગ શહેરના લોકોને વતન જોવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાં સુરતમાં વસતા રત્ન કલાકારોએ મોટી સંખ્યામાં એસટી દ્વારા વતન જઈ રહ્યા છે. તે સુરત એસટી વિભાગ દ્વારા મોટી સંખ્યામાં એસટી બસની વ્યવસ્થા કરી છે, જેને પગલે ખાલી એસટી બસોને 2.7 કિલોમીટરના એટલે કે 3.25 કિલોમીટરના વરાછા ઓવર બ્રિજ પર ખડકલો થઈ જવા પામ્યો હતો. ત્યારબાદ તબક્કાવાર રત્ન કલાકારોને એસટી બસમાં વતન મોકલવામાં આવ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં રત્ન કલાકારો સુરતમાં કામ કરે છે, પરંતુ લોકડાઉનના કારણે છેલ્લા 50 દિવસથી તમામ હીરાના કારખાનો બંધ હોવાથી આ રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કફોડી જો બની જવા પામી છે. ત્યાં ભાડાના મકાનમાં રહેવું મુશ્કેલ હોવાથી તેમજ અન્ય ખર્ચ પરવડે તેમ ન હોવાથી રત્ન કલાકારોએ પોતાના વતન તરફ જઈ રહ્યા છે, જે લોકોની માંગણી અનુસરીને એસટી બસ પણ શરૂ કરવામાં આવી હતી. અઝર કુરશી સાથે પ્રકાશ વાડા, 24 ન્યૂઝ.